ખાલી જગ્યા પૂરવાની હતી એ જોયું હતું અને બીજામાં અલ્પવિરામ યોગ્ય રીતે મૂક્યું હતું. હવે ત્રીજો પ્રશ્ન એવો છે કે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ એટલે આગળ આપણે અલ્પવિરામ મૂક્યા એ રીતે મૂકવાના છે. એકમ દશક 100, 1000, 10000, લાખ અને 10 લાખ. અહીંયા અંકમાં જ સંખ્યા આપી છે, પરંતુ મેં તમને સમજવા માટે બાજુમાં શબ્દોમાં પણ સંખ્યા લખી છે. સૌથી પહેલા જોઈએ 8,75,95,765. આ જે આપણને સંખ્યા આપી છે એમાં આપણે અલ્પવિરામ મૂકવાનું છે. ચાલો મૂકીએ તો કે 8,75,95,765 એટલે કે સૌથી પહેલા એકમ દશક 100 અને પછી અલ્પવિરામ 1000, 10000 પછી લાખ, 10 લાખ અને છેલ્લે કરોડ. આ રીતે આપણે અલ્પવિરામ મૂક્યું. આગળ પણ આપણે આ રીતે અલ્પવિરામ મૂકતા હતા. હવે જોઈએ આપણે બીજી સંખ્યા 85,46,283. જે રીતે ઉપરની સંખ્યામાં કર્યું એ જ રીતે આપણે નીચેની સંખ્યામાં પણ કરીશું. કે 85,46,283 યોગ્ય રીતે અલ્પવિરામ મૂકી દીધું. એકમ દશક 100 પછી 1000, 10000 અને લાખ, 10 લાખ એ રીતે આપણે અલ્પવિરામ મૂક્યું. હવે ત્રીજી સંખ્યા જોઈએ 9,99,46. આમાં પણ જેવી રીતે ઉપરની બે સંખ્યામાં મૂક્યો એ રીતે આપણે અલ્પવિરામ મૂકીશું. કે 9,99,46 અને 46. હવે જોઈએ સૌથી છેલ્લી સંખ્યા કે 9,84,32,701. તો સૌથી પહેલા 9,84,32,701 જોઈ લો. આ રીતે આપણે દરેક સંખ્યામાં અલ્પવિરામ મૂક્યું. આપણને શું કીધું હતું? ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકો. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ શું હતું કે એકમ દશક 100 પછી 1000, 10000, લાખ, 10 લાખ એ રીતે આપણે અલ્પવિરામ મૂકવાનું. આ હતો દાખલા નંબર 3. હવે આપણે આગળ જોઈશું દાખલા નંબર 4. જોઈએ દાખલા નંબર 4 કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. એમાં સૌથી પહેલી સંખ્યા છે એકમ દશક 100, 1000, 10000, લાખ, 10 લાખ કરો. એ રીતે આપણને આપ્યું છે. તો આપણને ખબર છે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખ્યું છે તો આપણે આમાં મિલિયન ને એવું બધું આવે તો 1,000,000 બરાબર 10 લાખ. તો આપેલી સંખ્યાને આપણે કઈ રીતે વાંચીશું? 71,000,000 931,000. કેમ કે 1 છે કયા સ્થાને છે? 1000 ના. ત્યાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે એ રીતે વંચાય 921,000. તો જોઈએ કે 7,000,000
આપણે એકમ દશક સો હજાર દસ હજાર અને એક તો અહીંયા શું આવશે 99 મિલિયન. કેટલા મિલિયન આવશે? 99 મિલિયન. એ પછી શું છે? 985 તો શું લખાશે? 985 હજાર. દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં લખી લેવો. થેન્ક યુ.